આગળ વાત કરીએ સુરતની તો સુરતના સચિન જીઆરડીસી વિસ્તારમાં એક ઘટના બની રહી છે। સચિન જીઆરડીસી વિસ્તારમાં એક લીક કહી શકાય કે ટેન્કર લીક થઈ રહ્યું છે। સુરતના સચિન જીઆરડીસી વિસ્તારની આ ઘટના સામે આવી રહી છે જેમાં કેમિકલ ભરેલું એક ટેન્કર લીક થતા 6 મજૂરોના મોતના સમાચાર મળી રહ્યા છે। કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરોના મોત થયા છે અને 20 થી વધુ મજૂરોને તેની આડ અસર પણ થઈ રહી છે। તો સુરતથી સમાચાર મળી રહ્યા છે સચિન જીઆરડીસી વિસ્તારમાં સચિની રાજ કામલ ચોકડી પાસે આ ટેન્કર પાર્ક કરવામાં આવ્યું હતું જેમાંથી કેમિકલ લીક થયું છે જે અંતર્ગત 6 મજૂરોના મોત થઈ ગયા છે અને જે અંતર્ગત સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને દુઃખ પણ વ્યક્ત કર્યું છે। તો સુરતથી સમાચાર મળી રહ્યા છે સુરતના સચિન જીઆરડીસી વિસ્તારની આ ઘટના સામે આવી રહી છે જેમાં કેમિકલ ભરેલું એક ટેન્કર હતું જે પાર્ક કરવામાં આવ્યું હતું। આ કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે। આ સિવાય જો વાત કરવામાં આવે તો 6 મજૂરોના મોત અને 20 થી વધારે મજૂરોને તેની ક્યાંક ને ક્યાંક અસર પણ જોવા મળી રહી છે। તમામ લોકોને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે અને જે અંતર્ગત વાત કરીએ તો સચિની રાજકમલ ચોકડી પાસે આ ટેન્કર પાર્ક કરાયું હતું જેમાંથી કહી શકાય કે કેમિકલ લીક થયું હતું તેના કારણે 6 મજૂરોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે। તો સુરતની સચિન જીઆરડીસી વિસ્તારની ઘટના સામે આવી રહી છે જેમાં કેમિકલ ભરેલું એક ટેન્કર લીક થતા 6 મજૂરોના મોત થઈ ગયા છે અને જેને કારણે ટેન્કરમાંથી કેમિકલ લીક થવાને કારણે જેની અસર 20થી વધુ મજૂરોને પણ થઈ છે જે અંતર્ગત આ તમામ મજૂરોને હાલ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે। તો સમાચાર મળી રહ્યા છે સુરતથી જેમાં સુરતમાં કહી શકાય કે કેમિકલ ભરેલું ટેન્કરમાંથી કેમિકલ લીક થવાથી 6 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે અને 20 મજૂરોને તેની અસર પણ દેખાઈ રહી છે જે અંતર્ગત આ તમામ મજૂરોને હાલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત આ ઘટના અંતર્ગત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જે મજૂરોના મોત થયા છે તમામ પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને આ ઘટના અંગે પોતાનું દુઃખ પણ વ્યક્ત કર્યું છે। તો સુરતથી સમાચાર મળી રહ્યા છે જે અંતર્ગત જો વાત કરવામાં આવે તો સુરતમાં જીઆરડી સચિન જીઆરડીસી વિસ્તારની આ ઘટના સામે આવી રહી છે જેમાં એક કેમિકલ ભરેલું ટેન્કર લીક થવાથી 6 મજૂરોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થઈ ગયા છે અને આ સિવાય જો વાત કરીએ તો કેમિકલ લીક થવાના કારણે તે જેની અસર 20 કરતાં વધારે મજૂરોની તેની અસર પણ વર્તાઈ રહી છે અને આ તમામ મજૂરોને હાલ 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે। તમામ મજૂરોની હાલ સારવાર ચાલી રહી છે, આ તમામ મજૂરો હાલ સારવાર હેઠળ છે। આ અંતર્ગત વાત કરીએ તો ઘટનાના સંદર્ભે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને દુઃખ પણ વ્યક્ત કર્યું છે અને જે પણ 6 મજૂરોના મોત થયા છે તમામ લોકોના પરિવારજનોને સાંત્વના પણ પાઠવી છે। તો સમાચાર મળી રહ્યા છે સુરતમાં સુરતથી સચિન જીઆરડીસી વિસ્તારમાંથી સમાચાર મળી રહ્યા છે જેમાં એક કેમિકલ ભરેલું ટેન્કર લીક થવાથી 6 મજૂરોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થઈ ચૂક્યા છે અને આ સાથે જ કેમિકલની અસર 20 મજૂરો પર દેખાઈ રહી છે। આ તમામ મજૂરોને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। આજ બાબતે અમારી સાથે સુરતથી સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાઈ ગયા છે લાઈવ। જી બળદેવજી, જે રીતે સુરત જીઆરડીસી વિસ્તાર સચિન જીઆરડીસી વિસ્તારનો જે આ ઘટના બની રહી છે ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય, કેમિકલ ભરેલું ટેન્કર લીક થવાના કારણે 6 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે, શું છે વિગતે માહિતી? જે રૂચા આપને જણાવી દઉં કે સવારની 5 વાગ્યાની ઘટના છે, સચિન જીઆરડીસી વિસ્તારમાં આવેલી રાજકમલ ચોકડી પાસે પાર્ક કરાયેલા વેસ્ટ કેમિકલના ટેન્કરમાંથી જે પાઇપમાંથી ગેસ લીકેજ થયો છે ત્યારે 23-24 જેટલા મજૂરોને અસર થઈ હતી અને 6 જેટલા મજૂરોના ઘટના સ્થળે મોત થયા છે। કમભાગી મજૂરોએ ખાસ કરીને દમ તોડ્યો છે, 23 જેટલા મજૂરો અત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે। ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જે ગંભીર અવસ્થામાં જે શ્રમિકો છે એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સીધા આપને સિવિલના દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું, સમગ્ર ઘટનાને લઈને આપણે વાત કરવા જઈ રહ્યા છે સુરત સિવિલ આરએમઓ। મારું નામ ઓમકાર ચૌધરી છે, હું ઇન્ચાર્જ આરએમઓ છું। આજે સવારે 5 વાગે પોલીસ કંટ્રોલ રૂમ માંથી મેસેજ આવ્યો કે સચિન વિસ્તાર કદાચ સંપર્ક કપાઈ ગયો છે બળદેવજી, અમે ફરીથી ટ્રાય કરીશું કે તેમનો સંપર્ક થઈ શકે।
હતા, જુનિયર ડોક્ટર સિનિયર ડોક્ટર તેના પણ બોલાવવામાં આવ્યા, નર્સિંગ સ્ટાફ પણ બોલાવવામાં આવ્યા, અને ક્લાસ 4 નો સવારથી આપનો ટીમ વર્ક કરીએ છીએ સંયુક્ત રીતે, અને પેશન્ટ પ્રાથમિક સારવાર પેશન્ટને ટ્રોમા સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોરમાં આપી, અને જેમ જેમ પેશન્ટ સેટલ થતા ગયા તેમ તેમ આનું 5D વિંગમાં જો છે પાંચવા માળે એક અલગથી વાર્ડ ચાલુ કરી છે, અને માટે ગેસ્ટ ડિગ્રી માટે આજે, અને ત્યાં પેશન્ટ દાખલ કર્યા છે, સારવાર અપાઈ રહી છે, અને એમાંથી 6 પેશન્ટ જો છે તેને મૃત હાલત મળીને આવ્યા હતા, અને 23 પેશન્ટનું ઇન્ડોર ડર્ટી તરીકે સારવાર ચાલી રહ્યા છે, અને આમાં મારા વાર્ડમાં જે ડિપાર્ટમેન્ટ સર્જરીનું મેડિસિનલ પણ ડોક્ટર છે, સર્જરીનું પણ છે, ઓપ્શનનું પણ છે, આંખનું પણ છે, ગેસનું લગવાનું કારણ હોય, પછી જો છે ઇમરજન્સી વિભાગ ડોક્ટર છે, ટીમ પર બનાવીને કામ કરી રહ્યા છે. અત્યારે હાલમાં મારી પાસે ઇન્ડોર પેશન્ટ 23 જેટલા છે. જી રૂચા જી, બળદેવજી, જેવી રીતે આ કેમિકલ લીક થયું છે, કેમિકલ કઈ કંપનીમાંથી લાવવામાં આવતું, ક્યાં લઈ જવામાં આવતું હતું, ક્યાં કઈ જગ્યાએ આ સમગ્ર ઘટના બની છે, કેવી રીતે આ ઘટના બની છે? જી રૂચા, આપને જણાવી દઉં કે આ ઘટનાને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ વેસ્ટ કેમિકલનું ટેન્કર ક્યાંથી આવ્યું હતું, અને આ ટેન્કર કઈ ખાડીમાં ઠલવાઈ રહ્યું હતું, કયા માલિકનું આ હતું ટેન્કર, તમામ વિગતો મેળવાઈ રહી છે. અને ખાસ કરીને આ ઝેરી કેમિકલ વેસ્ટ આ ખાડીમાં કેટલા દિવસોથી ઠલવામાં આવી રહ્યો હતો, સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ કમ ભાગી જે પરિવારોના પોતાના ખાસ કરીને મોભીને ગુમાવ્યા છે, સુરત સિવિલમાં શ્રમિકોનું મોટું ટોળું ઉમટ્યું છે, ખાસ કરીને 6 જે શ્રમિકોએ દમ તોડ્યો છે ને 23 જેટલા અત્યારે ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, તમામની હાલત હાલ સ્ટેબલ જોવા મળી રહી છે. સુરત પોલીસ કમિશનર ગંભીરતા ઘટનાને લઈને તેઓ પણ સુરત સિવિલ ખાતે પહોંચ્યા હતા. ખાસ કરીને જીપીસીબી આ ખાડા કાન કરતું હોય, બેફામ આવી ઘટનાઓ એક બાદ એક બની રહી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના નાક નીચે જ આવા બેફામ કેમિકલો શ્વાસ વડે ઠલવાઈ રહ્યા છે, અને લોકોના જીવ જઈ રહ્યા છે. જી જી બળદેવજી, જેવી રીતે 20 થી વધારે મજૂરોને તેની અસર પણ દેખાય છે, કેમિકલમાં જે કેમિકલ ટેન્કરમાંથી જે કેમિકલ લીક થયું હતું તેની ક્યાંક ને ક્યાંક અસર જે મજૂરોને થઈ રહી છે, તે તમામ લોકોની હાલ સારવાર ચાલી રહી છે, તેમની હાલ પરિસ્થિતિ કેવી છે? જી રૂચા, આપને જણાવી દઉં કે પ્રત્યક્ષદર્શીએ જે આ ઘટના નજરે નિહાળી છે તેઓનું એક જ કહેવું છે કે જે ગેસની જે પાઇપ લીકે ટેન્કરની તેમાંથી એક બાદ એક મજૂરો લથડિયા ખાઈને ઢળી પડ્યા હતા, કોઈને બચાવવાનો મોકો નહીં મળ્યો એવી પરિસ્થિતિ હતી. ત્યારે 6 જેટલા મજૂરોએ ઘટના સ્થળે દમ તોડ્યો હતો, અને 23 જેટલા અત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને એમની સારવાર ચાલી રહી છે. ત્યારે અત્યારે તેમની સ્થિતિ સ્ટેબલ હોવાનું જાણવા મળી રહ્યું છે. જી બળદેવજી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે સુરત સચિન જીઆરડીસી વિસ્તાર માટેમાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે, જેમાં એક કંપનીમાંથી એનું કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું, જે કેમિકલ લીક થવાના કારણે 6 મજૂરોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થઈ ગયા છે, જેના કારણે કેમિકલની અસરના કારણે 20 થી વધારે મજૂરોને પણ તબિયત લથડતા તેમને હાલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે. ક્યાં ઠાલવવામાં આવતું હતું, જે અંતર્ગતની સમગ્ર તપાસ હાલ સુરત પોલીસ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. સવારે 5 વાગ્યાની આસપાસની આ ઘટના સામે આવી હતી, જેમાં કહી શકાય કે અમારા સંવાદદાતાએ સિવિલમાંથી જ વાત કરી દ્રશ્યો બતાવ્યા તે પ્રમાણે જે પણ 20 થી વધારે મજૂરોના કહી શકાય કે તબિયત લથડી હતી તેમની હાલ સારવાર ચાલી રહી છે.